नमस्कार, स्वागत छे आपनू गुजरात 200 માં. આપની સાથે હું છું પ્રિયંકા. સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપની કવાયત. મનપાના ઉમેદવાર માટે આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ. 3 દિવસ સુધી મનપા માટે દાવેદારોને સાંભળવામાં આવશે. 26 જાન્યુઆરીથી પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા શરૂ થશે. ભાજપે સેન્સ પ્રક્રિયા માટે 3-3 નિરીક્ષકોની ટીમ બનાવી. મનપા, નગરપાલિકા અને પંચાયતો માટે અલગ અલગ ટીમ. ચૂંટણીમાં ટિકિટ ઇચ્છતા દાવેદારો માટે ભાજપે બનાવ્યા નિયમો. સ્થાનિક અને જૂના દાવેદારને અપાશે પ્રાધાન્ય. રામ મંદિર નિર્માણ માટે આપેલા ફાળાની વિગતો પૂછાશે. સાથે જ લોકોને સરકારી યોજનાના અપાયેલા લાભની કામગીરી પણ જોવાશે. અમદાવાદમાં ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાઈ. નિરીક્ષકોએ સ્થાનિક આગેવાનો અને ટિકિટ વાંચકોને મળીને તેમની કામગીરી અંગે માહિતી મેળવી. અમદાવાદમાં ચૂંટણી બની હિંસક. મનપાની ચૂંટણીની કામગીરીમાં મારામારી. નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં હુમલો. યુવા નેતા લવ ભરવાડે કર્યો હુમલો. લવ ભરવાડ કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ પર હુમલો. ગિરીશ પ્રજાપતિ અને લવ ભરવાડે પત્ની માટે ટિકિટ માંગી હતી. ટિકિટ મેળવવા બાબતે બંને વચ્ચે મારામારી. ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો હરકતમાં. જામનગર મનપા માટે ભાજપની કવાયત શરૂ. ભાજપે ટિકિટ વાંચવું અને સાંભળવાનું શરૂ કર્યું. મનપા માટે ભાજપના 6 સભ્યોની ટીમ. 16 વોર્ડના 64 નગરસેવકો માટે કવાયત. ઉમેદવારો માટે મનપા વિસ્તારમાં ભાજપની સેન્સ પ્રક્રિયા. સુરતમાં ભાજપ નિરીક્ષકો દાવેદારોને સાંભળશે. સુરતમાં નિરીક્ષકોની 7 ટીમ સેન્સ લેશે. 21 નિરીક્ષકો 7 સેન્ટર્સ પર સેન્સ લેશે. કોંગ્રેસના સિનિયર નેતા તામ્રધ્વજ સાહુને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઓબ્ઝર્વરની જવાબદારી. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ એએમસીની કાર્યવાહી. આચારસંહિતાને પગલે વિવિધ વિસ્તારમાંથી રાજકીય બેનરો હટાવાયા. ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થતા જામનગરમાંથી પ્રચાર કરતા હોર્ડિંગ્સ, બેનર્સ દૂર કરવામાં આવ્યા. મનપા કમિશનરે આદેશ કરતા જિલ્લા વહીવટીતંત્રએ કામગીરી હાથ ધરી. સુરતના બારડોલીમાંથી રાજકીય પક્ષોના બેનર્સ હટાવાયા. આચારસંહિતા લાગુ થતા બારડોલી નગરપાલિકાએ બેનર્સ હટાવ્યા. સ્થાનિક ચૂંટણીને લઈને ખેડા જિલ્લામાં વહીવટીતંત્રની તૈયારી. ખેડા કલેક્ટરે મતદાર યાદીની વિગતો જાહેર કરી. કલેક્ટરે આચારસંહિતાના નિયમોનો ચુસ્ત પાલન કરાવવા આદેશ કર્યો. 8 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકામાં યોજાશે ચૂંટણી. વડોદરા કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતા ભાજપમાં ભડકો. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠના વોર્ડમાંથી પડ્યા રાજીનામા. વોર્ડ નંબર 8ના 50 જેટલા કાર્યકરોએ આપ્યા રાજીનામા. અન્ય રાજકીય પક્ષોના નેતાની ભાજપમાં એન્ટ્રીથી સ્થાનિક કાર્યકરોમાં નારાજગી. અગાઉ શનિવારે પણ ભાજપ કાર્યકરોએ આપ્યા હતા રાજીનામા. વોર્ડ નંબર 9ના ભાજપ કાર્યકરોએ આપ્યા રાજીનામા. સ્થાનિક ચૂંટણી પહેલા નવસારીમાં ગરમાવો. વાંસદા કોંગ્રેસ એમએલએના ભાજપ પર આક્ષેપ. ભાજપ નેતાએના રાજીનામા પર આપ્યું નિવેદન. અનંત પટેલે ભાજપ પર કર્યા પ્રહાર. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી જાહેર થતા પક્ષોમાં ખેંચતાણ. નવસારીના રાજકારણમાં ભારે ગરમાવો. ભાજપ નેતા પંકજ પટેલે રાજીનામાની વાત કરી. 100 આદિવાસી નેતાઓની પણ રાજીનામાની વાત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં રાજકીય ઉથલપાથલના એંધાણ. રાજીનામાની વાતને જિલ્લા ભાજપે નકારી. તાલુકા પંચાયતમાં કોઈએ પણ રાજીનામા નથી આપ્યા. સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચના ઝાડેશ્વરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું. 300થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપમાં જોડાઈ કેસરિયા કર્યા. અંકલેશ્વર કોંગ્રેસના સભ્યોએ પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપ્યો. આગેવાન કૌશિક પટેલ, પોતાના સમર્થકો, ગ્રામ પંચાયતના સભ્યો સાથે ભાજપમાં જોડાયા. સુરત મનપાની ચૂંટણીમાં એનસીપી ઝંપલાવશે. 120 બેઠકો પર એનસીપી ઉમેદવારોને ઉભા રાખશે. એનસીપીએ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી. રેશમા પટેલ અને જયંત બોસ્કીએ નામ જાહેર કર્યા. સ્થાનિક ચૂંટણી જાહેર થતા ગીર સોમનાથમાં કોળી સમાજ સેનાની બેઠક. રાજકીય પક્ષોમાં વર્ચસ્વ જાળવી રાખવા બેઠક. ચૂંટણીમાં સમાજનું પ્રતિનિધિત્વ મળે તેવો હેતુ. બનાસકાંઠા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો. વિકાસના કામો ન થતા સ્થાનિકોમાં ભાજપ સામે રોષ. પ્રાથમિક સુવિધાઓ પણ ન મળી હોવાનો લોકોનો આરોપ. રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર. ન્યૂઝ 18 ગુજરાતીએ અમદાવાદની જનતાની પ્રતિક્રિયા જાણી. નવા નરોડાના લોકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. નવા નરોડા વિસ્તારમાં 6 મહિનાથી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલુ. નેતાઓ અને પ્રતિનિધિઓ ફક્ત ચૂંટણી સમયે દેખાતા હોવાનો આરોપ. તો વેપારીઓએ રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી. અમદાવાદના જમાલપુરામાં અસામાજિક તત્વોનો આતંક. એક વ્યક્તિ પર છરી અને બેટથી હુમલો. કાનપુરના 10 જેટલા લોકોએ હુમલા બાદ વાહનોમાં તોડફોડ કરી. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ સંચાલકના ત્રાસથી પંક્ચર બનાવનાર વ્યક્તિએ કરી આત્મહત્યા. આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી પેટ્રોલ પંપ સંચાલક જગ્યા ખાલી કરવા દબાણ કરતો હોવાનો આરોપ. જોકે આઈઓસી પાસેથી કોન્ટ્રાક્ટના 3 લાખ રૂપિયા ડિપોઝિટ ભરી પંચરની દુકાન ભાડે રાખી હતી. તાજેતરમાં કોન્ટ્રાક્ટ પૂરો થતાં આઈઓસીના મેનેજર અને પેટ્રોલ પંપ માલિક જીતુ રાણાએ દુકાન ખાલી કરવા દબાણ કર્યું. મૃતકે પોતાના વતન કેરળમાં નવું મકાન બનાવવાનું શરૂ કરતા રૂપિયાની જરૂર હતી, પરંતુ આઈઓસીએ તેને ડિપોઝિટ પરત ન આપી અને સાથે જ ધંધો પણ ન કરવા દેતા આખરે કંટાળીને યુવકે આત્મહત્યા કરી. અમદાવાદના જુવાપુરાના કુખ્યાત એવા અમીન મારવાડી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ કરાઈ. હવામાં ફાયરિંગ કરી 5 લાખની ખંડણી માંગતા જમીન દલાલ પાસે ફરિયાદ નોંધાવી. જમીન દલાલના ફાર્મ હાઉસમાં જઈને ફાયરિંગ કરી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. હવામાં ફાયરિંગ કરતો અમીન મારવાડીનો વિડીયો વાયરલ થયો હતો. અનેક ગુનામાં વોન્ટેડ અમીન મારવાડીએ પોલીસકર્મી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો, જે બાદ વેજલપુર પોલીસે અમીન મારવાડીની કરી ધરપકડ. શેરબજારમાં સોદા પાડવા માટે ગેરકાયદેસર સોફ્ટવેર રાખવા બદલ વાડજ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ. વાસુ પટેલ અને કરણ ઠક્કર નામના બંને આરોપીઓ પાસેથી લેપટોપ અને મોબાઈલ મળી આવ્યા. સોફિસ અને ગોલ્ડ માઇન સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સત્તા માત્ર સ્ટોક એક્સચેન્જ બોર્ડને જ હોય છે, તેમ છતાં આ બંને શખ્સો સોફ્ટવેરનો ઉપયોગ કરી સોદા પાડતા ઝડપાયા. બંને શેર માર્કેટના નામે ડબ્બા ટ્રેડિંગ કરતા પકડાયા. વલસાડ એસીબીએ ગણતરીના કલાકોમાં જ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો. રિક્ષા ચાલકો પાસેથી લૂંટ ચલાવતી ટોળકીના 4 શખ્સોને ઝડપી પડાયા. વાપીના ડુંગરા વિસ્તારમાં લૂંટારૂએ રિક્ષા ભાડે કરીને લૂંટ ચલાવી. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ રિક્ષાના ચાલકની હત્યા કરી. સુરતમાં 3 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું. ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડાયો. પડોશીએ જ બાળક સાથે કૃત્ય આચર્યું. બાળકે ઘટના અંગે માતાને જાણ કરી પોલીસે આરોપીની કરી ધરપકડ. રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને એચઆઈવી થવા મામલે તપાસ સમિતિની રચના. સિવિલ હોસ્પિટલે 7 તબીબોની સમિતિ રચી. 3 દિવસમાં રિપોર્ટ અપાશે. લોહી ચઢાવ્યા બાદ એચઆઈવી થયાનો છે આરોપ. અમદાવાદના ખોખરાની ખાનગી ક્લિનિકમાં તસ્કરો ત્રાટક્યા. 40,000ની રોકડ સહિત તબીબના અગત્યના દસ્તાવેજો ચોરીને તસ્કરો થયા ફરાર. છોટાઉદેપુરના અમરોલી પાસેની નર્મદા કેનાલમાં મહિલાએ આપઘાત કર્યાની આશંકા. કેનાલ પાસેથી મહિલાના ચપ્પલ સહિતની વસ્તુ મળતા જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ કોન્સ્ટેબલ સહિત એજન્ટ સામે ફરિયાદ. સીસીટીવી લગાવ્યા બાદ પોલીસ પૈસા ન આપતી હોવાના આરોપ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો. બોટાદના વ્યક્તિની જમીન 3 શખ્સોએ પચાવી પાડી હોવાનું ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠામાં એક પરિણીત મહિલાએ ખોટા સહીના આધારે છૂટાછેડાનો દસ્તાવેજ બનાવીને બીજા લગ્ન કરી લીધા. પતિની જાણ બહાર અન્ય યુવક સાથે મહિલાએ કર્યા લગ્ન. મહિલાએ પતિની ગેરહાજરીમાં ખોટા દસ્તાવેજો બનાવી છૂટાછેડાની નોકરી કરાવી લીધી. વિશ્વાસઘાતનો ભોગ બનેલા પીડિત પતિએ પત્ની સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરી. અરવલ્લીના માંકરોડામાં મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતક મહિલાના પિતાએ સાસરિયાઓ સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી. મૃતક યુવતી તૃપ્તિના 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન. જેતપુરના રોડ પર થયેલી કાર લૂંટની ઘટનામાં નવો ઘટસ્ફોટ. ફરિયાદ કરનાર યુવકે જ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો. મિત્રો સાથે કાર લૂંટવાની સ્ટોરી બનાવીને ફરિયાદ કરી હતી. એલસીબીએ આરોપીના મોબાઈલની કોલ ડિટેલ્સ ચકાસતા લૂંટનો ભાંડો ફૂટ્યો. બનાસકાંઠાના દાંતીવાડામાં નશાયુક્ત પાણી પીવડાવી લૂંટ ચલાવાઈ. સાધુ બાવાના વેશમાં આવેલા 3 લોકો લૂંટ કરી ફરાર થયા. લૂંટ કરીને ભાગેલા લોકોની કાર રેતીમાં ફસાઈ જતા સ્થાનિકોએ પકડી પાડ્યા. પાંથાવાડા પોલીસે 3 લૂંટારૂઓની ધરપકડ કરી. સાબરકાંઠાના તલોદમાં ઘરમાં ઘૂસીને 2 મહિલાઓએ લૂંટ ચલાવી. ઘરની મહિલાને બેભાન કરી સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચલાવી લૂંટ. ધંધુકાના વટામણ પીપળી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2 લોકોના ઘટનાસ્થળે જ મોત. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. મૃતકની લાશ કારમાંથી કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોળકા ખસેડાયા. વડોદરા કોર્પોરેશનના વાહન નિયંત્રણે બાઇક ચાલકનું મોત. ટ્રેક્ટર ચાલક બેફામ ગતિથી વાહન ચલાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદના જુવાપુરાની 15 દુકાનોમાં ભીષણ આગનો બનાવ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ભુજ ખાવડા રોડ પર કાર અને બાઇકનો અકસ્માત. બાઇક સવાર વ્યક્તિનું મોત. 3 લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા. આણંદના નાગ ગામે બેંકમાં લાગેલી આગમાં અંદાજે 15 લાખનું નુકસાન. શનિવારે લાગેલી આગમાં ફર્નિચર સહિત અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક.
आणंद में उमरेडना माताजी हवन चौक में दारू की कोथड़ी मिली आई बांकड़ा पर दारू पीवा तो होवानो स्थानिकों आरोप। द्वारका में बोगस ड्राइविंग लाइसेंस कौभांड झड़पायू एसओजीए सुल्तान सोठा नामना व्यक्ति की करी धरपकड़ आरोपी पास थी 15 बोगस लाइसेंस जप्त कराया। मोरबीना वाकानेर में बोगस डॉक्टर झड़पायो मेडिकल डिग्री वगर करतो हतो प्रेक्टिस एसओजी की टीमें बोगस डॉक्टर की धरपकड़ करी दवानो जत्थो जप्त कर्यो। जूनागढ़ गीर विस्तार में अनुभवायो भूकंपनो आंचको रिक्टर स्केल पर भूकंप की तीव्रता 2.4 तलाला 9 किलोमीटर दूर भूकंपनो केन्द्र बिंदु भयभीत थयेला लोको घर की बहार दौड़ी आया। अमदावादना नरोडा में गैरकायदे बांधकामों तोड़ी पड़ाया मनपानी कामगिरी बाद घणा लोको बेघर बन्या घणा लोको पोताना तूटेला घर पासे ज रातवासो करवा मजबूर बन्या। नरोडा विस्तार में छेल्ला 50 वर्ष थी 70 परिवार वसवाट करता हता केटलाकना पानना गल्ला तूटी जता रोजगारी छीनवाई घर तूटी जता लोको भीख मांगवा मजबूर बन्या। अमदावाद में डिमोलिशन सामे नाराजगी ग्यासपुर में भाटा झूंपड़पट्टी तोड़वा सामे लोको में रोष मनपानी कामगिरी बाद स्थानिको में रोष घर तूटी जता स्थानिको रातभर बहार बेसी रह्या रड़ता रड़ता महिलाओं व्यथा ठाली 100 घरों तूटता स्थानिको बन्या बेघर। द्वारका चरकला रोड पर तंत्रे गैरकायदे उभा कराये दबाणों ने दूर कर मोटा पुलिस काफला साथ सतत बीजा दिवसे डिमोलिशन की कामगिरी हाथ धराई। जामनगर नवागाम माछरडा रोड पर आवेल पुल में गाबड़ू ग्राम्य विस्तार रस्ता पर पुल गाबड़ा थी ग्रामजनों परेशान। सुरेन्द्रनगर लक्ष्मीपुरा में बनेला नवा बनेला रोड की पालिका की टीमें तपास करी हाल में बनाला रोड काम नबड़ू होवा फरी सरकाम हाथ धरायू। जेतपुर में कारखाना द्वारा प्रदूषित पानी छोड़वामां आव्युं कारखाना मालिके केमिकलयुक्त पानी छोड़ता बोर कूवाना पानीनो रंग बदलायो। भूगर्भ तळ प्रदूषित थता खेडूतोना पाकने व्यापक नुकसान थवानी भीती जीपीसीबी ने वारंवार रजूआत छता कार्यवाही न थता खेडूतोमां रोष। राजकोटना जिला गार्डन में पक्षीओना शंकास्पद मौत रोजी स्टारलिंग नामना 6 पक्षीओ मृत हालत में मळी आव्या। राजकोटना जसण पासेना खड़वावड़ी गाम में दीपड़ानो आतंक दीपड़ाए पशुपालकना वाड़ा में घुसी 16 बकरीओना मारण कर्या दीपड़ाना आतंकी पशुपालकों में भयनो माहौल। वडोदरा में मगर साथे बात करता व्यक्ति नो वीडियो थयो वायरल करजणना जूना बजार तड़ाव पासे मगर ने मां गणीने पंपाड्यो तड़ाव पासे जई मगर ने लाड़ करता लोकोना जीव ताड़वे चोंट्या सदनसीबे मगर तड़ाव में जतो रहता व्यक्ति नो बच्यो जीव। मोरबीना जूना सादुड़का गाम में दीपड़ो देखाया की शंका गाम में नील गायनु मारण करेल मृतदेह मळी आवता शंका ने आधारे तपास। अमदावादना सायंस सिटी विस्तार में आवेल गुलमोहर ब्लू में सांप घुस्यो रेड सांप तरीके ओळखाता 5 फूट लांबा सांपनु करायु रेस्क्यू। आणंदना पीपलावना रहेणाक विस्तार में मगरनु बच्चू मळी आव्यु घर में घुसेला मगरना बच्चानु रेस्क्यू करी सलामत स्थले खसेड़ायु। आगे बात करीशु अन्य समाचारों नी हाल रोकाईशु एक विराम माटे। सोशल डिस्टेंस ना दजागरा कार्यक्रम में कोरोना ना नियमों नी ऐसी तैसी भरत बोगरा पण हता कार्यक्रम में हाजर। कार्यक्रम में घणा कार्यकरो मास्क वगर देखाया कार्यक्रम में कैबिनेट कक्षा ना मंत्री जयेश रादड़िया भूपेन्द्र सिंह चुड़ासमा कुंवरजी बावड़िया सहित नेताओं हाजर रहा। जूनागढ़ और सूरत की शालाओं में कोरोना ना केस आता वालीओ बनया चिंतित अमदावाद वालीओए शालाओं बंद राखवानी मांग करी। शालाओं शुरू करता पहला रसीकरण पर वालीओ भार मूक्यो वालीओ नो एक सवाल कि बाळकों ने कोरोना थाय तो जवाबदारी कोण लेशे। राजकोट जिला भाजप महामंत्री नो कोरोना रिपोर्ट पॉजिटिव महामंत्री मनीष चांगेला कोरोना संक्रमित थया। अमदावाद में कोरोना ना केस में थई रह्यो छे घटाड़ो कोरोना टेस्टिंग ना सेंटर पर लोकोनी संख्या में घटाड़ो। घाटलोडिया गोता 16 सेंटर में घटाड़ो नोंधायो तो अर्बन हेल्थ सेंटर पर पण टेस्टिंग नी संख्या वधी। सांसद मोहन कुंडारिया कोरोना संक्रमित थया सारवार माटे अमदावाद नी सीम्स हॉस्पिटल में दाखिल कराया सोशियल मीडिया अकाउंट पर पोस्ट करीने माहिती आपी। पंचमहाल जिलाना कोविड स्टेट नोडल ऑफिसरे गोधरा में मुकावी कोरोना रसी वेक्सिनेशन सहित की कामगिरी की समीक्षा पण करी। कोरोना की वच्चे ज अमदावादना लोको बन्या बिंदास बोड़कदेव विस्तार में नास्ता माटे लोकोए लगावी लांबी लाइन। दररोज सांजे 5 થી 8 वच्चे लोकोनी जामे छे भीड़ कोरोना अंगे संवाददाताए पूछता लोको भागता जोवा मळ्या। अमदावादमां रात्रि कर्फ्यू यथावत रहता होटल बिजनेस पर असर थई मोटा भागनी होटलों सामान्य दिवसों करता खाली खा। अनलॉक बाद मात्र 30 થી 40% ग्राहकों होवानुं होटल संचालकोए जणाव्युं रात्रि कर्फ्यू में छूटछाट आपवामां आवे तो होटल बिजनेस फरीथी राबेता मुजब शुरू थाय तेवी शक्यता दर्शावी।
कोरोना केस घटवा छता होटलों में नहीं आ रहा ग्राहकों। अमदावाद की जाती होटल अतिथि में हजू पर ग्राहकों की पाकी हाजरी। होटल अतिथि में जमवा माटे लोगों की लांबी लाइनों लगती थी। कोरोना पहला ज्यां 400 लोग आता था त्यां हाल मात्र 20-30 ग्राहकों ज आवे छे। अतिथि होटल में कोरोना गाइडलाइन संपूर्ण पालन। सोशियल डिस्टन्स की साथ आखो स्टाफ मास्क साथ लोगों ने जमाड़े छे। ग्राहक जमया बाद टेबल खुर्शी ने कराए छे सैनिटाइज। साथ ही ग्राहक की थाड़ी सैनिटाइज कराया बाद स्टाफ लगावे छे थाड़ी ने हाथ। अमदावाद की बीजी जाणीती गोपी होटल में कोरोना गाइडलाइन नु पालन। ग्राहकों ने एक टेबल छोड़ी बीजा टेबल पर बेसवानी व्यवस्था। गोपी में कोरोना पहला लंच माटे 80-100 लोग आता था। कोरोना बाद होटल में मात्र 60 की आसपास ज लोग ले छे भोजन। कोरोना बाद लोग स्ट्रीट फूड तरफ पड़िया होवाथी होटल ने नहीं मळता ग्राहकों। कोरोना ना केस घटवा छता ग्राहक न आवता होटल की स्थिति कफोड़ी बनी। राज्य में आज थी बे दिवस ठंडी चमकारो रहेवानी। हवामान विभाग की आगाही। कच्छ सहित अमदावाद वडोदरा गांधीनगर में ठंडी वधशे। पंचमहाला वातावरण में आव्यो पलटो। कालोल शहरा और गोधरा में धुम्मस भर्यु वातावरण। दृश्यता घटता वाहन चालकों ने हालाकी। सतत बदलाता वातावरण ने कारण खेडूतो मुश्किली में मुकाया। धुम्मस भर्या वातावरण ने कारण धोराजी माथाणा पाक में रोग देखाता खेडूतो बन्या चिंतित। सारा उत्पादन की आशाएं खेडूतोए धाणा वावेतर कर्यु हतु परंतु हवे फूगजन्य रोग ने कारण धाणा पांदड़ा राता पड़ी गया और छोड़ सुकावा लाग्या। खेडूतोए एक वीघा दीठ 10-12 हजार खर्च कर्यो। ऊंचा भावे बियारण जंतुनाशक दवा और खातर खरीद्या परंतु वातावरण खराब थता खेडूतोने रोवानो वारो आव्यो। आईटी रिटर्न भरनार खेडूतो माटे प्रधानमंत्री किसान सहाय योजना बंद। बनासकांठा खेडूतो में सरकारना निर्णय सामे भारे रोष। खेडूतोए कहूं कि इनकम टैक्स के रिटर्न भरवू ए कोई गुनो नहीं। सरकार पासे आ निर्णय परत खेंचवानी खेडूतोए मांग करी। मेहसाणा मोढेरा सूर्य मंदिर प्रांगण में उत्तरार्ध महोत्सव योजायो। कोरोना महामारी वच्चे मुख्यमंत्री विजय रूपाणीए गांधीनगर की ई लोकार्पण कर्यु। दर वर्षे राज्य सरकार द्वारा उत्तरार्ध महोत्सव कराय छे आयोजन। मंदिर पटांगण में नृत्य प्रदर्शन करी कलाकारों प्राचीन शैली ने जीवंत कर। संगीत नृत्य और स्थापत्य त्रिवेणी संगम जोवा मळ्यो। कोरोना ने कारण गणतरी मेहमानों ने प्रवेश अपायो। शामळाजी मंदिर में भक्तों ने लाडू प्रसाद आपवानुं फरी शुरू करायु। कोरोना महामारी ने कारण छेल्ला 11 महीना प्रसाद आपवानुं बंद करायुं हतुं। अंबाजी प्रागटोत्सव रद्द करवामां आव्यो। पोषी पूनम ने लईने 28 जान्युआरीए थनारी उजवणी रद्द। मात्र 40 यजमानों की विधि थशे। श्रद्धाळुओं माटे मंदिर खुल्लू रहेशे। राम मंदिर निर्माण माटे जामनगर बाला हनुमान मंदिर ट्रस्ट तरफ थी चेक अर्पण करायो। बाला हनुमान मंदिर ट्रस्ट और कबीर आश्रम तरफ थी 5,55,555 दान करायु। द्वारका शिवराजपुर बीच खाते मानव मेहरामण उमटी पड़ो। ब्लू फ्लेग बीच दरज्जो मळता बीच पर आवनार प्रवासियों की संख्या में वधारो। बीच पर लोग बोट राइडिंग स्कूबा और नहावा मजा लेता जोवा मळ्या। कोरोना काल में घर में बंद रहे लोगों परिवार साथ कुदरती सौंदर्य की मजा माणी। गीर सोमनाथ पेढ़ावाड़ा गाम की दीकरीए गरीब परिवार नाम रोशन कर्यु। 10मा धोरण में भणती सोनले जूडो में गोल्ड मेडल मेळव्यो। खेलो इंडिया स्पर्धा 2019 में नेशनल चैम्पियन बनी गोल्ड मेडल हासिल कर्यो। सोनल नो अभ्यास और जूडो की तालीम खर्च सरकारे उपाड्यो। अमदावाद सिविल हॉस्पिटल में 48 वर्षीय मीनाबेन झालाए अंगदान कर 3 लोगों ने जीवनदान आप। 19 जान्युआरीए तबीबोए मीनाबेन ने ब्रेन डेड जाहिर करता परिवार अंग प्रत्यारोपण सहमति दर्शाई। सिविल ट्रॉमा सेंटर खाते अंगों ने रिट्राइव कर मीनाबेन लीवर ने जामनगर 15 वर्ष बाड़क ने और किडनी ने सुरेन्द्रनगर 2 दर्दियों में प्रत्यारोपण कराया। भारत ने प्लास्टिक मुक्त बनावा मध्यप्रदेश युवक अनोखू अभियान। देश 107 जिला शहरों और ग्राम्य विस्तारों में साइकिल पर यात्रा कर लोग में प्लास्टिक मुक्त भारत में जागृति लावा प्रयास कर। मध्यप्रदेश मुरैना गामना ब्रजेश शर्माए एमबीए करू। ब्रजेश शर्माए यूरोप में टाटा कंसल्टंसी सर्विस में नौकरी छोड़ी भारत आ प्लास्टिक मुक्त भारत में अभियान शुरू कर। ब्रजेश शर्माए प्रधानमंत्री मोदी जन्मदिवस 17 सप्टेम्बर 2019 गांधीनगर की साइकिल यात्रा प्रारंभ कर ज्यादा राजस्थान हरियाणा यूपी मध्यप्रदेश महाराष्ट्र 107 जिला में साइकिल यात्रा कर जामनगर पहुंचा। राज्यकक्षा प्रजासत्ताक पर्व की दाहोद में थे उजवनी। तंत्र द्वारा उजवनी की तड़ामार तैयारी शुरू। पुलिस विभाग 12 प्लाटून द्वारा परेड की प्रेक्टिस् शुरू। प्रजासत्ताक पर्व की उजवनी में राज्यपाल और मुख्यमंत्री हाजर रहेशे। साथ ही डॉग स्क्वॉड विविध जाति 30 जेटला श्वान करतब बतावशे। अश्वदल 25 अश्व टैंक पेगिंग सहित करतबों करशे। पुलिस जवानों 90 राउंड गोलीबार कर राष्ट्रध्वज ने आपशे सलामी।
बनासकांठाना दांता तालुकाना अंतरियाळ आदिवासी गामडाओमां वीजळी पहोंचाडवामां आवी। दीवाना अजवाड़ामां रात विताता लोकोना घरोमां कुटीर योजनाथी वीजळी पहोंची। आजादी बाद समय थी आ लोग दीवाना अजवाड़े जिंदगी विताता हता, छूटा छवाया रहता होवाथी वीजळी पहोंचाड़वी मुश्किल हती। हवे वीजळी मळता लोकोमां खुशी जोवा मळी। भावनगरनी जीपीसीएल कंपनी पर्यावरण मंत्रालय की शर्तों और सुप्रीम आदेश भंग करती हो पर्यावरण सुरक्षा समिति आरोप। कंपनी प्लांट नजीक भूगर्भ जड़ना सैम्पल रिपोर्ट पानी पीवा लायक नहीं होवानु जणाव्युं। सुप्रीम कोर्टे अफ्लुएंट ट्रीटमेंट प्लांट न हो तो कंपनी में खोदकाम बंद करवा और कंपनी बंद करने हुकम कर्यो हतो। जीपीसीबीए मात्र लीगल नोटिस आपीने संतोष मान्यो। कृष्णा सरहदी गाम मुधान गामे बीएसएफ सिविल एक्शन कार्यक्रम योजायो। कोरोना महामारी में बीएसएफ द्वारा पंचायत ने फॉगिंग मशीन गिफ्ट करायुं। बीएसएफ द्वारा वॉलीबॉल रसाखेंच जेवी विविध रमतों आयोजन करायुं। स्थानिक शालाओं में बीएसएफ द्वारा कम्प्यूटर सहित रमतगमतना साधनों दान कराया। अमदावाद कोर्पोरेशन द्वारा मारू अमदावाद स्वच्छ अमदावाद अभियान नो प्रारंभ। स्वच्छता सर्वेक्षण 2021 में अमदावाद ने प्रथम नंबरे लावा अभियान शुरू करायुं। कोर्पोरेशन द्वारा शहर चार रस्ता पर सेल्फी स्टॉल उभा कराया। लोगों में सफाई प्रत्ये जागरूकता लावा कोर्पोरेशन नो अनोखो प्रयास। जूनागढ़ एवनगर गामे आवेली डंपिंग साइट में कचरा की प्रोसेसिंग नो काम शुरू। वर्षो थी शहर नो कचरो अहीं ठलवाता आसपासना स्थानिकों परेशान था। बायोटेक्निक की मदद की कचरा निकाल की कामगी। दररोज 600 टन कचरा ने प्रोसेस कर प्लास्टिक अलग कर खातर बना। बुलेटिन में अत्यारे बस आटलू। समाचारों अपडेट्स आप जोता रहो न्यूज 18।